વિદ્યાર્થી મિત્રો, હવે C4 પરિપથ આનું બીજું નામ છે હેચ ફ્લેગ પથ, એનો આપણે અભ્યાસ કરીશું. આ પથ ભણતા પહેલા C4 વનસ્પતિઓ જે છે બેટા, એ વનસ્પતિઓની આપણે પર્ણોની અધસ્ત રચનાનો અભ્યાસ કર્યો છે. આ ટોપિકને ભણીએ પહેલા આપણે એક વખત અંતસ્ત રચના શું છે એને બરોબર યાદ કરી લઈએ અને પછી આ ટોપિકમાં આપણે આગળ વધીએ. સિફોર પથની જે વનસ્પતિઓ છે, ખાસ કરીને ઉષ્ણકટિબંધમાં જોવા મળતી જે એકદળી વનસ્પતિઓ છે, શેરડી, ઘાસ, મકાઈ અથવા જુવાર જેવી વનસ્પતિઓમાં આ પથ આપણને બહુ સ્પષ્ટ રીતે જો એનો છેદ લઈને અભ્યાસ કરવામાં આવે તો આ પથ આપણને બહુ સ્પષ્ટ રીતે ત્યાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહ્યું છે કે સાહેબ, C3 વનસ્પતિ અને C4 વનસ્પતિની જે પેશી રચના છે પર્ણની અંતસ્થ રચનામાં બહુ મોટો તફાવત હોય. C3 અને C4 વનસ્પતિઓ જે છે એમની ખાસિયત એ છે કે C4 વનસ્પતિની અંદર વાયુપુલને ઘેરીને ગોઠવાયેલી વિશિષ્ટ પ્રકારની પેશી રચના આવેલી હોય અને આપણે ફૂલકંચુકના કોષો કહીએ, ફૂલકંચુકના કોષો અનેક સ્તરોમાં ગોઠવાયેલા હોય, બરોબર. તો આવી જે ગોઠવણી છે આ ગોઠવણીને આપણે ક્રેન્સ પેશી રચના કહીએ છીએ. તો ગયા લેક્ચરમાં આપણે ભણ્યા છે ક્રેન્સ પેશી રચના શું છે. જ્યારે મધ્યપર્ણના કોષોમાં બરાબર આવી ક્રેન્સ પેશી રચના જોવા મળતી નથી. ક્રેન્સ પેશી રચનાના જે કોષો છે, ફૂલકંચુકના જે કોષો છે, કોષોની ખાસિયત એ છે કે એ કોષો પ્રમાણમાં મોટા હોય અને એક સ્તરોમાં ગોઠવાયેલા હોય. એ કોષોની બીજી બહુ અગત્યની બાબત એ છે કે સાહેબ, ફૂલકંચુકના કોષોની ખાસિયત એ છે કે એ કોષોમાં C3 પથ થાય છે. કેલ્વિન ચક્રની પ્રક્રિયા એક પથમાં એ પ્રક્રિયામાં થાય છે. એ પથની બીજી ફૂલકંચુકના કોષોની બીજી બહુ અગત્યની ખાસિયત કે સાહેબ, એમની કોષ દિવાલ જાડી હોય એટલે વાત વિનિમયની પ્રક્રિયા થઈ શકતી નથી. CO2 પ્રસરણ પામી શકતો નથી કે O2 પણ પ્રસરણ પામી શકતો નથી. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ પણ નહીવત હોય એટલે વાત વિનિમયની કોઈ જગ્યા રહેતી નથી. અને બીજી બહુ અગત્યની ખાસિયત કે પ્રકાશ પ્રક્રિયા અને કેલ્વિન ચક્ર અથવા તો કાર્બન સ્થાપનની જે પ્રક્રિયા છે બે જુદા જુદા પ્રકારના કોષોમાં થાય. પ્રકાશ પ્રક્રિયા મધ્યપર્ણના કોષોમાં થાય છે અને ફૂલકંચુકના કોષોમાં કેલ્વિન ચક્ર અથવા તો C3 પથ અથવા તો જૈવ સંશ્લેષણનો જે તબક્કો છે એ ફૂલકંચુકના કોષોમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતને જો તમે મગજમાં રાખો, આટલા ટોપિક જો તમે યાદ રાખો તો આ પ્રક્રિયા સમજવી આપણા માટે બહુ જ ઈઝી અને સરળ બની જશે. વિદ્યાર્થી મિત્રો, અવારનવાર નીટની અંદર વારે ઘડી પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે. તો અહીંયા એક વખત આપણને C4 પરિપથ શું છે તો એ આઈડિયા આવી જાય તો ઓબ્વિયસલી તમને એના જે કંઈ પ્રશ્નો હશે એ આવડશે. C4 પરિપથ જે છે, મેં કહ્યું એ પ્રમાણે તો કે આ પરિપથ એ અગાઉના લેક્ચરમાં આપણે કહ્યું પ્રમાણે કે ઉષ્ણકટિબંધની જે વનસ્પતિઓ છે એટલે કે ઉષ્ણકટિબંધીય જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની અંદર અને એમાં પણ ખાસ કરીને જે એકદળી વનસ્પતિઓ છે, એકદળી વનસ્પતિઓમાં આપણને બહુ સ્પષ્ટપણે આ આખું ચક્ર જોવા મળે છે. C4 પરિપથ આપણને એની અંદર જોવા મળે. આની સમજૂતી હેચ સ્લેક નામના વૈજ્ઞાનિકે આપી, માટે આ પરિપથને બીજા શબ્દોમાં હેચ સ્લેક પથ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક સરસ મજાની વાત કરીએ તો તમને ખ્યાલ આવી ગયો. બીજી બહુ અગત્યની બાબત જે અગત્યના મુદ્દા છે અને હું લખી રહ્યો એટલે તમને જરા ખ્યાલ આવે કે પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પણ અહીંયા C4 વનસ્પતિઓની ખાસિયત એ છે કે બે તબક્કા બે જુદા જુદા પ્રકારના પ્રકાશ સંશ્લેષી કોષોમાં થાય છે. એક મધ્યપર્ણના કોષો છે અને બીજા તો કે સાહેબ બીજા ફૂલકંચુકના કોષો છે અથવા ફૂલકંચુકીય કોષો છે. મધ્યપર્ણના કોષોમાં માત્ર અને માત્ર પ્રકાશ પ્રક્રિયા જ થાય, જ્યારે ફૂલકંચુકના કોષોમાં કાર્બન સ્થાપન અથવા C3 પથની પ્રક્રિયા કે કેલ્વિન ચક્રની પ્રક્રિયા જ થાય. મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થાય એટલે પાણીનું વિઘટન થાય, પાણીનું વિઘટન થાય એટલે O2 મુક્ત થાય. પણ આપણે એવું કહું છું કે ફૂલકંચુકના કોષો જેમની કોષ દિવાલ જાડી છે, જાડી કોષ દિવાલ ધરાવે છે એટલે સ્વાભાવિક છે કે જાડી કોષ દિવાલના કારણે બરોબર છે વાત વિનિમયની ક્રિયા થઈ શકતી નથી એટલે મુક્ત થતો ઓક્સિજન
ઉલ્કનચુકના કોષોમાં દાખલ થઈ શકતો નથી, ત્યાં દાખલ ના થાય એટલે પ્રકાશ શ્વસન તરીકે ઓળખાતી વિશિષ્ટ પ્રક્રિયા પણ ત્યાં થતી નથી. બરોબર છે. તો આ એક બાબત આપણા માટે બહુ અગત્યની છે અને આપણે ફરી વખત લખી છે તો તમે એને સરસ મજાનું સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ શું થાય છે? તો સાહેબ, સૌ પ્રથમ વાતાવરણમાં પ્રવેશેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે મધ્યપર્ણના કોષોમાં પ્રવેશે છે. તો આ પહેલો કોષ કયો છે? તો સાહેબ, મધ્યપર્ણના કોષો. મધ્યપર્ણના જે કોષ છે, તમે જોશો તો અહીંયા સીથ્રી વનસ્પતિના કોષોનો આપણે છેદ લીધેલો છે. આ મધ્યપર્ણનો કોષ છે અને આ પુલકંચુકનો કોષ છે. નીચે બંને જગ્યાએ તમે જોશો તો કે સાહેબ CO2 નું સ્થાપન થાય છે, દેખાય છે. તો આપણે એ લખીએ કે મધ્યપર્ણના કોષોમાં કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન, કોષોમાં કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન આપેલું છે. મધ્યપર્ણના જે કોષો છે એ કોષોમાં કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન, તો એવું કહી શકાય કે સાહેબ વાતાવરણમાં પ્રવેશેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ શું કરે? તો સાહેબ પાણી સાથે પ્રક્રિયા કરી, જાડી દિવાલ વાળો છે એટલે કાર્બન ડાયોક્સાઇડ અંદર દાખલ ના થાય, એટલે પાણી સાથે પ્રક્રિયા કરી અને HCO3 માઇનસ બનાવે. બરોબર છે. H2CO3 બનાવે અને વિઘટન થઈ જાય H+ અને HCO3 માઇનસ બનાવે, એટલે કે તે બરોબર રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે, રસાયણ સ્વરૂપે પ્રવેશે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ સૌ પ્રથમ, એટલે કે CO2 સૌ પ્રથમ, બહુ એક અગત્યની બાબત મારે કહેવાની રહી ગઈ છે કે મધ્યપર્ણના જે કોષો છે એ કોષોની અંદર આની ખાસિયત એ છે કે મધ્યપર્ણના કોષોમાં જે રુબિસ્કો ઉત્સેચક હોવો જોઈએ એ નથી હોતો. અહીંયા કયો ઉત્સેચક હોય? તો કે સાહેબ અહીંયા PEPK ઉત્સેચક આવેલો હોય. જ્યારે પુલકંચુકના જે કોષો છે એ કોષોમાં કયો ઉત્સેચક હોય? તો કે સાહેબ ત્યાં રુબિસ્કો ઉત્સેચક આવેલો હોય. PEPK નો મતલબ છે બેટા ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કાર્બોક્સાઇલેસ. બરોબર છે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કાર્બોક્સાઇલેસ અથવા કાર્બોક્સિલેસ. ઓકે. તો આ ઉત્સેચક કઈ જગ્યા છે? તો સાહેબ મધ્યપર્ણના કોષો છે, મધ્યપર્ણના કોષોમાં છે. ટૂંકમાં અહીં આ PEP કાર્બોક્સિલેસ અથવા PEPK નામનો જે ઉત્સેચક છે એ ઉત્સેચકની મદદથી વાતાવરણમાંથી પ્રવેશેલો કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? તો સાહેબ વાતાવરણમાંથી પ્રવેશેલો કાર્બન ડાયોક્સાઇડ સૌ પ્રથમ ત્રણ કાર્બન વાળા કાર્બનિક સંયોજન PEP, PEP નું આખું નામ બોલીશું ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અથવા પાયરુવેટ, એની સાથે જોડાય. તો ત્રણ કાર્બન વાળો PEP અને એક કાર્બન વાળો કાર્બન ડાયોક્સાઇડ, આમ બંને એકબીજા સાથે કોની મદદથી? તો કે સાહેબ PEPK નામના ઉત્સેચક, એની મદદથી જોડાય. એટલે સૌ પ્રથમ ચાર કાર્બન વાળું સ્થાયી મધ્યસ્થી કાર્બનિક પદાર્થ શું બનાવે? તો કે સાહેબ સૌ પ્રથમ ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવશે. શું બનાવશે? ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવે છે. તો આમ સૌ પ્રથમ ચાર કાર્બન વાળો સ્થાયી મધ્યસ્થી કાર્બનિક પદાર્થ ચાર કાર્બન વાળો બનતો હોવાથી આ પરિપથને હવે શું કહેવાય? તો સાહેબ આને C4 પરિપથ તરીકે ઓળખવામાં આવે. ચાલો, તો અહીંયા સુધી ખબર પડી ગઈ બધાને કે આ CO2 છે, આ PEP સાથે જોડાયો છે PEPK નામના ઉત્સેચકની મદદથી, એટલે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયું. આ કાર્બન ડાયોક્સાઇડ એ PEP સાથે જોડાવાથી સૌ પ્રથમ ચાર કાર્બન વાળો એસિડ, ચોપડીમાં C4 એસિડ લખ્યો છે પણ આપણે અહીંયા આવું લખવું હોય તો લખી શકાય. C4 એસિડ કયો બને છે? તો કે સાહેબ ઓક્ઝેલો એસિટિક એસિડ, OAA બોલાય. આમ ઓક્ઝેલો એસિટિક એસિડ બને. હવે આ ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે બેટા, એ ઓક્ઝેલો એસિટિક એસિડ નું હવે શું થાય? તો કે સાહેબ એનું એસ્પાર્ટિક એસિડ, બરોબર છે, એસ્પાર્ટિક એસિડ અથવા મેલિક એસિડ માં રૂપાંતર થઈ જાય. શેમાં રૂપાંતર થઈ જાય? તો કે સાહેબ એસ્પાર્ટિક એસિડ અથવા તો એનું મેલિક એસિડ માં રૂપાંતર થઈ જાય. ટૂંકમાં કાર્બન ઓક્ઝેલો એસિટિક એસિડ ચાર કાર્બન વાળો એ હવે કાં તો એસ્પાર્ટિક એસિડમાં કાં તો પછી મેલિક એસિડમાં શું થઈ જાય? સાહેબ રૂપાંતર પામી જાય. અને હવે આ જે
મેલિક એસિડ છે, સપોઝ આપણે એવું સમજીએ કે ભાઈ મેલિક એસિડ માં રૂપાંતર થઈ ગયો છે, હવે આ મેલિક એસિડ મધ્યપર્ણના કોષોમાંથી શું કરે, તો કે પુલકંચુકના કોષોમાં વહન પામે. તો અહીંયા લખ્યો મેં ચાર કાર્બન વાળો એસિડ, બરોબર છે, કયો એસિડ છે, તો કે સાહેબ કાં તો ઓક્ઝેલો એસિડિક એસિડ છે કાં તો મેલિક એસિડ, આપણે એવું સમજીએ છીએ કે મેલિક એસિડ છે. આ મેલિક એસિડ મધ્યપર્ણના કોષોમાંથી ક્યાં આવી ગયો, તો કે સાહેબ પુલકંચુકના કોષોમાં, અને પુલકંચુકના જે કોષો છે એ પુલકંચુકના કોષોમાં પ્રવેશ્યા પછી હવે શું થાય, તો કે સાહેબ પુલકંચુકના કોષોમાં સ્થાનાંતરિત થાય, અને હવે આ જે મેલિક એસિડ છે એ મેલિક એસિડ નું શું થશે, તો કે સાહેબ હવે એનું છે ને વિઘટન થશે, વિઘટન થશે, અથવા તો તમે આવું પણ લખી શકો છો કે સાહેબ એનું ડીકાર્બોક્સિલેશન થાય. ડીકાર્બોક્સિલેશન એટલે બંધારણમાંથી એક કાર્બન દૂર થવો, તો ડીકાર્બોક્સિલેશન ની પ્રક્રિયા થાય, પહેલું સ્ટેપ સ્થાપન થયું, બીજું સ્ટેપ ડીકાર્બોક્સિલેશન થયું. ડીકાર્બોક્સિલેશન ની પ્રક્રિયા થાય એટલે એના બંધારણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે અને ત્રણ કાર્બનિક વાળો, ત્રણ કાર્બન વાળો એસિડ શું બને છે, તો કે ત્રણ કાર્બન વાળો એસિડ પાયરુવિક એસિડ બને છે. શું બને બેટા, તો કે પાયરુવિક એસિડ બને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ કે સાહેબ મેલિક એસિડ છે, આ મેલિક એસિડ નું હવે વિઘટન અથવા ડીકાર્બોક્સિલેશન થયું એટલે એના બંધારણમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ નો અણુ છૂટો પડે અને ત્રણ કાર્બન વાળો એસિડ શું બને છે, તો કે સાહેબ ત્રણ કાર્બન વાળો એસિડ પાયરુવિક એસિડ બને છે. ઓકે, મોટે ભાગે આ રીતે પાયરુવિક એસિડ બનતો જાય. હવે આ પાયરુવિક એસિડ શું કરે, તો કે સાહેબ આ પાયરુવિક એસિડ આ બધું જ કઈ જગ્યાએ થઈ રહ્યું છે, તો કે સાહેબ પુલકંચુકના કોષોમાં. કઈ જગ્યાએ, તો કે સાહેબ પુલકંચુકના કોષોમાં. હવે આ જે પાયરુવિક એસિડ છે આ પાયરુવિક એસિડ શું કરે, તો કે સાહેબ આ પાયરુવિક એસિડ પાછા પુલકંચુકના કોષોમાંથી મધ્યપર્ણના કોષોમાં પ્રવેશી જાય, બરોબર છે, કઈ જગ્યાએ, તો કે સાહેબ મધ્યપર્ણના કોષોમાં પ્રવેશે. ફરી પાછો વાતાવરણમાંથી CO2 પ્રવેશે, તો CO2 ને કોની સાથે જોડાવવાનું છે, તો કે સાહેબ PEP. પણ પહેલી વખત જ્યારે CO2 જોડાયો ત્યારે PEP વપરાઈ ગયો, હવે બીજો CO2 આવે તો એને PEP તો જોઈએ, એટલે આપણે ચક્રમાં શું કરવું પડે, તો સાહેબ PEP નું પાછું પુનઃનિર્માણ કરવું પડે, તો ત્રીજું સ્ટેપ છે પુનઃસર્જન. એટલે અહીંયા આ જે પાયરુવિક એસિડ છે આ પાયરુવિક એસિડ નું શું થાય બેટા, તો કે સાહેબ પાયરુવિક એસિડ નું ફોસ્ફોરીકરણ થાય છે. ફોસ્ફોરીકરણ એટલે એના બંધારણમાં એક ATP નો અણુ વપરાય છે, બરોબર, શું થાય બેટા, તો કે સાહેબ ATP નો અણુ વપરાય છે, ATP નો અણુ વપરાય અને આમ પાયરુવિક એસિડ ફોસ્ફોરીકરણ પામી અને પાછો શેમાં ફેરવાય, તો કે સાહેબ પાછો PEP માં ફેરવાય છે. શેમાં ફેરવાય, PEP માં, એટલે ફરી પાછા PEP અથવા તો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ નું પુનઃનિર્માણ અથવા તો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ નું શું થાય છે, તો સાહેબ એનું પુનઃસર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા મેં એક સરસ મજાની સમજૂતી આપી, તો એ સમજૂતીનો તમને ખ્યાલ આવી ગયો, બરોબર છે. તો આપણે એવું કહી શકીએ કે સાહેબ PEP નું પુનઃનિર્માણ થાય એટલે ફરી પાછો નવો CO2 આવે, CO2 ફરી પાછા PEP સાથે જોડાય, એના ચક્રને ફરી ચલાવે. આમ દર વખતે શું થાય, તો કે સાહેબ દર વખતે, બરોબર છે, પુલકંચુકના જે કોષો છે એ પુલકંચુકના કોષોમાં CO2 ની જે સાંદ્રતા છે એમાં વધારો થતો જાય. શું થતો જાય બેટા, તો કે સાહેબ CO2 ની જે સાંદ્રતા છે એ CO2 ની સાંદ્રતામાં શું થાય, તો કે સાહેબ CO2 ની સાંદ્રતામાં વધારો થતો જાય. દર વખતે આ જે CO2 છે આ CO2 હવે ક્યાં વપરાય, તો સાહેબ કેલ્વિન ચક્રમાં. આપણે આગળ કહ્યું છે કે પુલકંચુકના કોષોમાં કયો ઉત્સેચક છે, તો સાહેબ પુલકંચુકના કોષોમાં રુબિસ્કો, અને રુબિસ્કો ઉત્સેચક શું કરે, તો સાહેબ કેલ્વિન ચક્રની અંદર કાર્બન સ્થાપનની પ્રક્રિયામાં મદદ કરે. એટલે આમ એવું કહી શકાય કે અહીંયા પુલકંચુકના કોષોમાં કયા કોષોમાં, તો કે સાહેબ પુલકંચુકના જે કોષો છે એ કોષોમાં કઈ પ્રક્રિયા થાય છે, તો કે સાહેબ C3 પથ થાય છે. દર વખતે જેટલો CO2 મધ્યપર્ણના કોષોમાં પ્રવેશે છે એટલો જ CO2 પુલકંચુકના કોષોમાં મુક્ત થાય છે, અને આ મુક્ત થયેલો બધો CO2 કેલ્વિન ચક્રની પ્રક્રિયા વડે ગ્લુકોઝના નિર્માણમાં વપરાય છે. કોઈ જગ્યાએ ક્યાંય પણ CO2 નો બગાડ થતો નથી કે CO2 નો વ્યય પણ થતો નથી. એટલે એવું કહી શકાય કે જેમ C3 પથની સરખામણીમાં C4 પથની ઉત્પાદકતા ઊંચી હોય, બરોબર છે. એટલે તમને ખબર પડી ગઈ કે શેરડી જેવી વનસ્પતિઓમાં આ પથ જોવા મળે,
શેરડી જેવી વનસ્પતિ તો શેરડી કેમ સ્વાદે ગણી લાગે તો એ તમને હવે ખબર પડી ગઈ કે જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં દાખલ થાય બધો જ કાર્બન ડાયોક્સાઇડ ગ્લુકોઝ બનાવવામાં વપરાય એટલે શેરડી સ્વાદે આપણને કેવી લાગે તો કે શેરડી સ્વાદે આપણને ગળી લાગે તો તમને ખબર પડી ગઈ કે સિત્રી પથ અથવા અથવા કેલ્વિન ચક્ર કઈ જગ્યાએ ચાલે તો કે ફૂલ કંચુકના કોષોમાં બરાબર તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એક સરસ મજાની અહીં સમજૂતી આપી કે રુબિસ્કો ઉત્સેચક અહીં ખૂબ જ પુષ્કળ માત્રામાં હોવાથી કેલ્વિન ચક્રની પ્રક્રિયા ફૂલ કંચુકના કોષોમાં થાય છે જ્યારે બરાબર છે અહીં બરાબર છે ફૂલ કંચુકના કોષોમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન તમને એ બીજું સ્ટેપ ખબર પડી ગઈ તો તમને એ ખ્યાલ આવી ગયો કે વિદ્યાર્થી મિત્રો અહીં બરાબર છે શું કહ્યું આપણે તો કે જેટલો પણ CO2 ફૂલકંચુક મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય એ બધો જ CO2 ફૂલકંચુકના કોષોમાં મુક્ત થાય છે અને એ ક્યાં વપરાય તો કે સિત્રી પથ એટલે કે કેલ્વિન ચક્રની પ્રક્રિયામાં એ બધો જ CO2 વપરાય છે ટૂંકમાં આમ કેલ્વિન પરિપથ સિત્રી અને સી4 વનસ્પતિઓમાં સામાન્ય પરિપથ છે જેના પરિણામે સંકરણનું નિર્માણ થાય સિત્રી વનસ્પતિ હશે તો પણ સિત્રી પથ થશે અને સી4 હશે તો પણ એની અંદર સિત્રી પથ આપણને જોવા મળે વિદ્યાર્થી મિત્રો નીટ ની અંદર વારેઘડી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સિત્રી વનસ્પતિમાં ગ્લુકોઝનું નિર્માણ કરવા માટે કેટલા એટીપી જોઈએ તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે સાહેબ 18 એટીપી અહીંયા તો કે સાહેબ અહીંયા 18 એટીપી તો જોઈશે જ કેલ્વિન ચક્રમાં પણ દર વખતે પાયરુવિક એસિડનું ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતર કરવા માટે 2 એટીપી જોઈએ બરાબર એટલે ચક્ર 6 CO2 માટે 6 વાર ચાલે તો અહીંયા 12 એટીપી જોઈએ તો 18 અને 12 તો તમને કોઈ આવો પ્રશ્ન પૂછે કે C4 પરિપથની અંદર કેટલા એટીપી એક ગ્લુકોઝના નિર્માણ માટે જોઈએ તો આપણે એવું કહી શકીએ કે સાહેબ 30 એટીપી અને 12 NADPH ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં એક સરસ મજાના ટોપિકની આપણે ચર્ચા કરી છે જો તમને ટોપિકમાં ન ખબર પડી હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો પણ બહુ ઈઝી ટોપિક હતો મેં તમને આકૃતિમાં સમજાવ્યો ઓકે ગુડ બાય